हेलो फ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ટેસ્ટી એવું અને ખાવાની મજા આવે એવું આલુ પાલકનું શાક અને પરફેક્ટ રીતે બનતા અહીંયા લચ્છા પરોઠા. બહુ ટેસ્ટી બને છે, તમે એકવાર ટ્રાય કરજો જરૂરથી. જો તમને મારી આવી રેસીપી જોવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા લચ્છા પરોઠાનો લોટ બાંધીને રેડી કરીશું. મેં અહીંયા 2 કપ જેવો ઘઉંનો લોટ લીધો છે અને 1/2 કપ જેવો મેદો લીધો છે. જો તમારે એકલા મેદાના લોટથી લચ્છા પરોઠા બનાવવા હોય તો બનાવી શકો છો, અને જો તમારે ઘઉંના લોટનું પ્રમાણ ઓછું અને મેદાના લોટનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે એ પણ કરી શકો છો. અને તમે ખાલી ઘઉંના એકલા લોટમાંથી બી આ લચ્છા પરોઠા બની શકે છે. હવે આ બંનેને લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું ને 1 ચમચી જેવું આપણે ઘીનું મળણ નાખીશું. તમારે ઘીની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ ઘીનું મળણ નાખવાથી તમારા લચ્છા પરોઠા એકદમ સરસ એવા કુરકુરા ટાઈપ બનશે અને અંદરથી સોફ્ટ બનશે. હવે આપણે આને બધું મિક્સ કરી લઈશું. અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધવાનો રહેશે. અહીંયા આપણે પૂરી જેવો લોટ બાંધવાનો છે. અહીંયા આપણો લોટ બાંધીને રેડી થઈ ગયું છે. હવે આપણે આ લોટને ઢાંકી દઈશું. હવે આ લોટને આપણે થોડી વાર રેસ્ટ આપી દઈશું, ત્યાં સુધી આપણે આલુ પાલકનું શાક બનાવી લઈએ. આલુ પાલક બનાવવા માટે સૌથી પહેલાં તમારે બટેટા અહીંયા આપણે બાફીને લેવાના છે અને આવી રીતે મોટા ટુકડા કરી દેવાના છે. હવે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દેવાની છે. એમાં આપણે 3 થી 4 ચમચા જેટલું પહેલાં તેલ એડ કરીશું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે જે બટેટા ટુકડા કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના. બટેટાને આપણે અહીંયા સેલો ફ્રાય કરવાના છે. થોડા ગોલ્ડન રંગના થઈ જાય એટલા જ આપણે અહીંયા બટેટાને ફ્રાય કરી લઈએ. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે બટેટાને ફ્રાય થઈને. અહીંયા આપણા બટેટા ગોલ્ડન રંગના થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા મેં બધા બટેટા ફ્રાય કરેલા આપણે એક પ્લેટમાં કાઢી લીધેલા છે. ગેસ ચાલુ કરીને સેમ કઢાઈ લીધી છે. એ વધારાનું તેલ કાઢી દેવાનું અને 1 ચમચા જેટલું તેલ આપણે એડ કરી દઈશું. તેલ અહીંયા આપણું સરસ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1 ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું તતડી જાય પછી આમાં એડ કરીશું. 1 ચમચી જેવું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની. આદુ મરચાં અને લસણને 1 મિનિટ જેવું થઈ જાય તાતળીને પછી એડ કરવાનું છે આમાં. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના કાંદા અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા. એને મેં મિક્સરમાં પ્યુરી બનાવી દીધી છે. આવી રીતે તમારે પ્યુરી બનાવી દેવાની અને એ એડ કરી દઈશું. હલાવી લેવાનું. ટમેટા અને કાંદા અહીંયા 3 મિનિટ જેવું થઈ જાય ગ્રેવીને કૂક થઈને. પછી આમાં એડ કરીશું પાલકની ગ્રેવી, એ આપણે એડ કરી દેવાની આની અંદર. ધીરેથી મિક્સ કરી લેશું. અહીંયા પાલક મેં કઈ રીતે બાફી છે એ તમારે જોવું હોય તો મેં પાછળના વિડીયોમાં લસણી પાલક બનાવી છે, મેં એમાં બતાવ્યું છે કે પાલકને કઈ રીતે બાફવાની આવી સરસ મજાની ગ્રીન કલરમાં જ. હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. અહીંયા બોઇલ થવા આવે એમાં આપણે 1/2 કપ જેવું પાણી એડ કરવાનું છે. બહુ પાણી એડ નથી કરવાનું. તમારે અહીંયા કેટલું ગ્રેવી થીક રાખવી છે શાકની એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું. હવે આની અંદર આપણે મસાલા કરીશું. 1/2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. જો તમે બાફતા ટાઈમે પાલકમાં મીઠું એડ કર્યું હોય તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું. મેં એડ નથી કર્યું. મિક્સ કરી લઈશું. હવે આપણે આને ઢાંકી દેવાનું. 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર કૂક થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈએ. હલાવી લેવાનું. સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આની અંદર એડ કરીશું બટેટા, સેલો ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના. હલાવી લેવાનું. ઉપરથી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. ફરીથી આને આપણે ઢાંકી દઈશું અને 3 મિનિટ માટે ધીમા ગેસ પર આને
કૂક થવા દઈશું, જેથી આપણે બટેટા એડ કર્યા છે એની અંદર સરસ પાલકની ગ્રેવીનો ફ્લેવર આવી જાય. 3 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈએ. હલાવી લેવાનું. તમને અહીંયા લાગે કે તમારી ગ્રેવી જાડી છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો. આલુ પાલકનું શાક બનીને રેડી છે, પણ આપણે અહીંયા આના ઉપર હજી આપણે તડકો આપવાનો છે. તો ગેસ ચાલુ કરીને બીજું પેન મૂકી દઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે 1/2 ચમચી જેવું લસણ અને મરચાંના ટુકડા એડ કરવાના. પછી એડ કરીશું આમાં 1/2 વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે. મિક્સ કરી લેવાનું. અહીંયા કાંદા આપણા ગુલાબી રંગના થાય એટલું અહીંયા કૂક કરવાનું છે. તમે આવી રીતે ઉપરથી કરશો તો એનો ક્રંચ શાકમાં અલગ જ આવે છે કાંદાનો. હવે અહીંયા કાંદા આપણા ગુલાબી રંગના થઈ ગયા છે. ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને જે આપણું શાક છે એની અંદર તરત જ આપણે 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને હલાવી લેવાનું અને આપણે આ બધું શાકની અંદર એડ કરી દઈશું. હલાવી લેવાનું. આવી રીતે ઉપરથી કાંદાનો તડકો કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તમે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. હવે એડ કરીશું 1 ચમચી જેવી આપણી ઘરની મલાઈ એડ કરી દેવાની. અહીંયા મલાઈ ઓપ્શનલમાં છે, જો તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. મલાઈ નાખવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીંયા આપણું આલુ પાલકનું શાક બનીને રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે અહીંયા આપણે લોટને જોઈ લઈએ. અહીંયા લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે. એની અંદર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને એક વખત લોટને આપણે મસળી લેવાનું રહેશે. અહીંયા લોટ સરસ થઈ ગયો છે. હવે આપણે આના ગુલ્લા કરી લઈએ. જેટલી સાઈઝનો તમારે લચ્છા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે તમારે અહીંયા ગુલ્લું બનાવવાનું. હું મીડિયમ સાઈઝના બનાવું છું એટલે આવડી સાઈઝના ગુલ્લા મેં રેડી કર્યા છે. આવી રીતે આપણે બધા બનાવી લેશું. બધા ગુલ્લા રેડી કરી દીધેલા છે. હવે આપણે આંધલી વેલણ લઈ લઈશું અને જે આપણે આ બોલ્સ બનાવીને રાખ્યા હતા આપણે આવી રીતે મેદો કે પછી ઘઉંના લોટમાં ડીપ કરીને આવી રીતે કરી લેવાનું. જેમ આપણે નોર્મલ રોટલી વણીએ છીએ એવી રીતે વણી લેશું. અહીંયા બહુ પતલી નથી વણવાની, આ રીતને આપણે વણી લેવાનું રહેશે. આ રીતને આપણે થિકનેસ રાખવાની છે, બહુ જાડી બી નહીં અને પતલી નહીં. આવી રીતે થઈ જાય પછી આના ઉપર ઘી એડ કરીશું 1 ચમચી જેવું અને ઘી બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું. અહીંયા તમે ઘીની જગ્યાએ જો બટરનો ઉપયોગ કરવો હોય તો તમે મેલ્ટેડ બટરનો બી ઉપયોગ કરી શકો છો. હવે આના ઉપર થોડો કોરો લોટ એડ કરીશું. હું અહીંયા મેદો એડ કરું છું, એને બી આપણે આવી રીતે હાથેથી બધે મિક્સ કરી દેવાનું અને આવી રીતે ફોલ્ડ કરવાનું રહેશે. જેમ આપણે નાનપણમાં પંખો બનાવતા હતા એ રીતે એક ઉપર તો એક નીચે આવી રીતે કરતું જવાનું અને પ્રેસ કરતું જવાનું હલકા હાથે આવી રીતે. અને આવી રીતે થોડું એને આવી રીતે ખેંચીશું. આપણે આના ઉપર થોડું લોટ સૂકો સ્પ્રિંકલ કરીશું. આવી રીતે તમારે ગોળ વાળી લેવાનું અને જે આ લાસ્ટનો ભાગ હોય એ તમારે ઉપરની સાઈડ દબાવી દેવાનું અને આવી રીતે તમારે હાથની મદદથી થોડું મોટું કરી દેવાનું અને આને સાઈડમાં મૂકી દેવાનું. આવી રીતે આપણે બીજા બધા ગુલ્લા રેડી કરી લઈએ. સેમ એવી રીતે આપણે બીજો બી કરી દઈએ. આવી રીતે આપણે બીજો બી રેડી કરી લીધો છે. આપણે આને કોરા લોટમાં બોળીને ફરીથી હલકા હાથે આને વણવાનું રહેશે. પાછો થોડું તમારે સૂકો લોટ લેવાનો. આ રીતે આપણે વણવાની છે, બહુ પતલી અહીંયા નથી વણવાની. આ રીતની તમારે થિકનેસ રાખવાની. આવી રીતે આપણે બંને પરોઠા વણીને રેડી થઈ ગયા છે. હવે આને આપણે શેકી લઈએ. ગેસ ચાલુ કરીને તવી મૂકી દઈશું. તવીને આપણે ગરમ થવા દેવાની. તવી આપણી અહીંયા ગરમ થઈ ગઈ છે. હવે આપણે જે આ પરોઠા વણીને રાખ્યા હતા એ આપણે મૂકી દેવાનું. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની. 1 મિનિટ જેવું થાય એટલે બી ફરાવી લેવાનું. પાછળથી ચેક કરવાની. આવી રીતના જો શેકાઈ ગઈ હોય તો તમારે ગેસની ફ્લેમ ધીમું જ રાખવાની અને ઉપરથી થોડું ઘી
લગાવીશું અને બાજુમાં બી થોડું ઘી લગાવવાનું. તમારે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. પ્રેસ કરવાનું અને ફ્લિપ કરવાનું. ફરીથી બીજી બાજુ આપણે ઘી એડ કરીશું. બીજી બાજુ આપણે ફ્લિપ કરીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણો પરોઠા સરસ મસ્ત જો કૂક થયા છે. તમે જોઈ શકો છો આપણા લચ્છા એક એક એની પડ અલગ થતી તમને દેખાશે. આ રીતે લચ્છા પરોઠામાં એક એક પડ અલગ થવા જોઈએ. હવે આના ઉપર મેલ્ટેડ બટર અને કોથમીર મેં આના ઉપર લગાવી લેવાનું બધી બાજુ અને આને એક પ્લેટમાં કાઢી લેશું. હવે એવી જ રીતે આપણે બીજી બી શેકી લઈએ. આવી રીતે આપણે બંને લચ્છા પરોઠા શેકીને રેડી છે. આવી રીતે આપણે બધા બનાવીને રેડી કરવાના. તો હવે આને આપણે શાક જોડે સર્વ કરી લઈએ. અહીંયા આપણા મસ્ત મજાના લચ્છા પરોઠા અને આલુ પાલકનું શાક બનીને રેડી છે. અને આ રીતે તમે લચ્છા પરોઠા બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે. તમને હું બતાવું કેવા ક્રિસ્પી બન્યા છે આપણા. તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી અને એટલા જ અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. બંનેનું કોમ્બિનેશન બહુ સરસ છે. તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, કોમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ.